બનાસકાંઠામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી. આ વખતે વરસાદે બનાસકાંઠાનો વારો કાઢ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અરવલ્લી અને સાબરકાંઠામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો. બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા, સાબરકાંઠામાં મેઘરાજાનો સપાટો, તો અરવલ્લીમાં અનરાધાર વરસાદ. લાખણી બાદ બનાસકાંઠાના દાંતામાં ફાટ્યો આભ. 4 કલાકમાં વરસી ગયો સીઝનનો 22% વરસાદ. ખેતરો થયા પાણી પાણી, ઘરમાં ઘૂસી ગયું પાણી. વરસાદી પાણીએ પાડી હોસ્પિટલને બીમાર. રસ્તા ઉપર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાયું. વાહનો બન્યા ધક્કા ગાડી. પાલનપુર પણ પાણી પાણી. અરવલ્લીમાં મેશ્વો નદીમાં આવ્યું ઘોડાપુર. ઈડરિયા ગઢ પરથી વહેતા થયા ધોધ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો વારો પાડી દીધો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં તો સાર્વત્રિક વરસાદ નોંધાયો, જેમાં દાંતામાં મેઘરાજા મુશળધાર વરસ્યા. દાંતામાં સવારે ઉઠતા વેંત મેઘરાજાએ બઘડાટી બોલાવી. દાંતામાં સવારે 6 વાગ્યાથી વરસાદે એવી દેવાવાળી શરૂ કરી કે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો, જે સીઝનનો 22% વરસાદ છે. અત્યંત ભારે વરસાદના કારણે દાંતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સામાન્ય રીતે આખા ચોમાસાના 4 મહિનામાં દાંતામાં સરેરાશ 36 ઇંચ વરસાદ થતો હોય છે, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ થયો, જેમાંથી 8 ઇંચ વરસાદ તો માત્ર 4 કલાકમાં નોંધાયો. સાંબેલાધાર વરસાદના પગલે સ્થિતિ એવી થઈ કે રસ્તાઓ જળમગ્ન બન્યા, ખેતરો પાણીથી ભરપૂર થયા અને સ્થાનિક નદીઓ છલકાવા લાગી. લાખણીમાં આભ ફાટતા ખેતરો ખેદાન મેદાન થયા, પાક તબાહ થયો. જુઓ તારાજીના હચમચાવી નાખનારા દ્રશ્યો, જે ખેડૂતોની આંખો ભીની કરી રહ્યા છે. ખેતરો ખેદાન મેદાન છે, જમીનોનું ધોવાણ થઈ ગયું છે અને આકાશી તોફાન સામે નતમસ્તક થયેલો આ પાક, નમી ગયેલા વીજ પોલ, બધું જ પાણીમાં છે. તબાહી જ તબાહીના દ્રશ્યો બનાસકાંઠાના લાખણીના છે અને અહીં જાણે વાદળ ફાટ્યું છે. માત્ર ગણતરીના કલાકોમાં 15 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો. લાખણીના હાલ બેહાલ થયા, આખું લાખણી જાણે કે ડૂબી ગયું. વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરી રહ્યા છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે, તેમ તેમ તારાજીની તસવીરો પણ સામે આવી રહી છે. લોકોના ઘરમાં અને વેપારીઓને તો નુકસાન જ છે, પરંતુ લાખણી પંથકમાં ખેતરો ખેદાન મેદાન થયા છે. પૂરના પ્રકોપમાં બધું વહી ગયું, ખેતરો ધોવાઈ ગયા, પાક તણાયો. લાખણીની મામલતદાર કચેરીમાં પાણી ભરાયા. કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી દિવાલ પણ ધરાશાયી થઈ. દિવાલ નજીકના વીજપોલ પર પડતા તે પણ નમી ગયા અને વીજળીના તાર તૂટ્યા. જો કે વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. બીજી તરફ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું, ખેડૂતોને રડવાનો વારો આવ્યો. આ તરફ સૌથી વધુ મુશ્કેલી દાંતાની આરોગ્ય હોસ્પિટલમાં દર્દીઓએ ભોગવવી પડી. જુઓ આ દ્રશ્યો. હોસ્પિટલ પરિસરમાં લગભગ કમર સુધી પાણી ભરાયા છે, જે પાણી હોસ્પિટલમાં પણ ઘૂસી ગયું. હોસ્પિટલના જનરલ રૂમમાં પણ પાણી ફરી વળ્યા. દર્દીઓ પરેશાન થયા અને હોસ્પિટલ સ્ટાફ પણ દોડતો થયો. દર્દીઓને બેસવાની જગ્યાથી લઈ અને સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા. પરિણામે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવા પડ્યા. જે રીતે 2 દિવસથી બનાસકાંઠા અને જે વરસાદ ધમરોળી રહ્યો છે, તે જ પરિસ્થિતિ આજે દાંતા તાલુકા મથકે થવા પામી છે. અને ચોક્કસપણે દાંતાનું સિવિલ હોસ્પિટલ જે છે એ દાંતા માટે એક આશીર્વાદરૂપ કહી શકાય છે, કે જે આખો તાલુકો આશીર્વાદરૂપ છે દાંતા તાલુકાના આદિવાસીઓ માટેનું. પણ આજે જે પરિસ્થિતિ, આજે આ પરિસ્થિતિને તાળા લાગ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. જેમને હોસ્પિટલમાં રિફર કરાયા તેમાં કેટલીક ગર્ભવતી મહિલાઓ પણ હતી, જેમને ટ્રેક્ટરની મદદથી ખાનગી હોસ્પિટલ લઈ જવાય. ગર્ભવતીને હાલાકી વેઠવી પડી.
લોકોએ તંત્ર પર રોષ પણ ઠાલવ્યો. આરોપ છે કે દાંતા સિવિલ હોસ્પિટલ ખાડા વિસ્તારમાં આવેલી હોવાથી વરસાદી પાણી હોસ્પિટલમાં ઘૂસી જાય છે. હોસ્પિટલની અંદર ગયા ત્યારે 4 પેશન્ટ ડિલિવરી વાળા હતા, તો એ લોકોની બહુ હાલત ખરાબ હતી, રોડ કકડ કરતા હતા. તો ત્યારે અમે ગામમાં ગામજણો બધા ભેગા થઈ અહીંયા આવ્યા, આવીને અંદર ટ્રેક્ટર બોલાવી અને પેશન્ટોને એક પેશન્ટોને બહાર લઈ ગયા અને બહાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમે સારવાર માટે મોકલેલા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વખતે ઓપીડી માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ આ જ રીતે તકલીફ વેઠે છે. અનેક રજૂઆત છતાં આનો નિકાલ નથી આવ્યો, ના તો કોઈ વ્યવસ્થા કરાઈ છે. કે ભાઈ હાલ તમે કહીએ અહીંયા ડોક્ટરો જે દર્દીઓ સાજા થવા આવે છે પણ એની જગ્યાએ પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ થશે, ગંદકી થશે, તો તેનો જવાબદાર કોણ રહેશે? પાણી તો અમારે હર ઝાલા આની તકલીફ છે જ, પણ તંત્ર પણ કોઈ જોન આલતું, સરકારી કર્મચારી પણ કોઈ અહીંયા આગળ દેખવા આવ્યા નથી, તો એમને ખરેખર અહીંયા આગળ આવીને આનો તાત્કાલિક ધોરણે એનો કોઈ ઉકેલ લાવવો જોઈએ, એનો નિર્ણય લાવવો જોઈએ. અને તાત્કાલિક ધોરણે આ 15-20 દિવસની અંદર આ સિવિલ પાછી ઉભી થઈ અને ચાલુ થઈ જવી જોઈએ. પાલનપુર પણ 2 ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયું. 2 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પાલનપુર સિવિલ હોસ્પિટલ પરિસરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થતા દર્દીઓને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો. બીજી તરફ પાણીનો ભરાવો થતા હવે ગંદકી અને મચ્છરના ઉપદ્રવની પણ શક્યતા વધી છે. એટલે જ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકો મચ્છરના કારણે બીમાર ન પડે તે માટે હોસ્પિટલ પરિસરમાંથી પાણીના નિકાલ અને સાફ સફાઈની માંગણી ઉઠી છે. આ ઉપરાંત કડી, જોટાણા તેમજ સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ થયો. કડીમાં 24 કલાકમાં 5.25 ઇંચ વરસાદ. સમજી શકો છો કે 5.25 ઇંચ વરસાદ હોય તો શું સ્થિતિ હોય. જે સ્થિતિ છે તે આપની સામે છે. સોસાયટીમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા અને ઘર વખરી પલળી ગઈ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમા પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડ્યા. પોલીસ હોય કે સ્થાનિક નાગરિક, કેટલાય લોકોના વાહનો તંત્રના પાપે ધક્કા ગાડી બન્યા. પાલનપુરથી અંબાજી તેમજ વડગામ તરફ જતા મુખ્ય હાઈવે પર રોજ હજારો વાહનો પસાર થાય છે. અત્યારે અમે છીએ પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય હાઈવે ઉપર. આપ દ્રશ્યમાં મારી પાછળ જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે ગુંટણ સમા, તેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય વરસાદ કહી શકાય, માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ 2 ઇંચ જેટલા વરસાદની અંદર પણ પાણી ભરાઈ જવાના લીધે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરથી અંબાજીને જોડતો આ મુખ્ય હાઈવે છે, દર વખતે હાઈવે ઉપર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાઈ જવાના લીધે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે બાઇક ચાલકો આવી રહ્યા છે તે પણ મહા મુશ્કેલે આ જે પાણી ભરાયેલા છે તેમાંથી અત્યારે નીકળી રહ્યા છે. અને આમ આ જે અંબાજીને જોડતા હાઈવે પર દર વખતે પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને અનેક વાર આ હાઈવે ઉપર વધુ વરસાદ થાય તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. આરોપ છે કે દર વખતે હાઈવે પર આ જ પરિસ્થિતિ સર્જાય છે અને છતાં સમસ્યાનો તંત્ર પાસે ન તો ઉકેલ છે ન તો બીજો કોઈ રસ્તો, જેના કારણે વાહન ચાલકો પણ રોષે ભરાય છે. અહીંયા અમે અંબાજી જવા નીકળ્યા ત્યારે બહુ જ પાણી હતું, ગાડી ડૂબી જાય એવી કન્ડિશન હતી. પછી અમે અંદર ગાડી નાખી નહીં, બીક લાગી અને તો અહીંયા ગાડી ફસાઈ ગઈ હતી. તાણીને અહીંયા મૂકી છે હોટલમાં, તે બહુ ખૂબ પાણી હતું. એમ તંત્ર દ્વારા કશું કંઈ કરવામાં આવતું નથી. ખરાબ સ્થિતિ છે. અમે અત્યારે સિટીમાંથી આવ્યા તો બધા જ રસ્તા તૂટી ગયેલા છે. ક્યાંય કોઈ બાજુ એવું નથી કે જ્યાં જગ્યા વ્યવસ્થિત હોય. આના માટે સાથે મળી અને સરકારશ્રી કે નગરપાલિકા જેમના અંડરમાં આવતું હોય તેમને બિફોર પ્લાનિંગ કરી અને આ રસ્તા સમારકામ કે રિપેરિંગ યોગ્ય માણસોને આપવું જોઈએ. પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા. 3-4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગઠામણ પાટિયાથી 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો અને રાહદારીઓ અટવાયા. ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદને જોડતો હાઈવે માર્ગ છે. પાણી ભરાતા હાઈવે ઉપરથી પસાર થતા વાહનો તેમજ ગામડાઓમાંથી આવતા વાહનોને લઈને ટ્રાફિક જામ થયો.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. હિંમતનગરમાં મોતીપુરાથી લઈ સહકારી જીન સુધી વરસાદી પાણી ફરી વળ્યા. નેશનલ હાઈવેનું નવીનીકરણ થઈ રહ્યું છે, 6 લેન રોડ બની રહ્યો છે, તેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. હાઈવે પર ખાડા પડી જવાથી વાહનોને પણ નુકસાન છે. પુલ નીચે વરસાદી પાણી ભરાતા અવરજવરમાં પણ સમસ્યા સર્જાઈ છે, જેના પગલે સ્થાનિકોમાં રોષ છે. લોકોની માંગ છે કે યોગ્ય વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થાય. ધોધના આ અદભુત દ્રશ્યો છે ઈડરિયાગઢના. ઈડરમાં 5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ધોધ જીવંત થયા. ઠેર ઠેર ધોધ અને ઝરણા જીવંત થયા. ઈડરિયાગઢમાં વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો મન મોહી લે તેવા છે. પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. તો ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામના. અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ વરસતા ડુંગર પરથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા.